નાસ્તો આપવાની યોજના કરી હતી એ જ યોજના પરત ખેંચી લઈ લાખો ગ્રામ્ય વિસ્તારના બાળકોને જેને ખરેખર પોષણની જરૂર છે એ બાળકોને કેલરીથી વંચિત રાખીને અને પોષણક્ષમ આહારથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે. બાળકોને સ્વાસ્થ્ય ઉપર પણ અસર છે અને જે ગુજરાત કુપોષણમાં સૌથી ઊંચા દરે સતત વધી રહ્યું છે અને કુપોષણના સૌથી વધુ બાળકો ગુજરાતમાં હોય તેવા સંજોગોમાં સરકારના નિર્ણયથી કુપોષણમાં વધારો થશે અને પોષણક્ષમ આહારને વિના જે બાળકો ખરેખર સામનો કરતા હતા કુપોષણનો એ વધુ કુપોષિત થશે. સરકારે પોતે આ નીતિમાં પુનર્વિચાર કરવો જોઈએ. સરકારે મધ્યાહ્ન ભોજન યોજના માટે પારદર્શક પદ્ધતિ કરવી જોઈએ અને ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને પોષણયુક્ત ખોરાક સારી રીતે મળે અને બાળકો તેનાથી લાભાન્વિત પૂરેપૂરા થાય તે દિશામાં કામ કરવું જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SNI ન્યૂઝ સાથે.